મારું નામ વકસનીવા છે, હું સિનિયર કેજી ડીમાં ભણું છું. આજે હું તમને મહિષાસુરની વાર્તા કહેવાની છું. મહિષાસુર એક મહાન અને શક્તિશાળી અસુર હતો. તે ત્રણેય લોક પર રાજ કરવા માટે સમર્થ હતો. તે શ્રી બ્રહ્માને ખુશ કરવા માટે તપ કર્યું. શ્રી બ્રહ્મા ખુશ થયા અને શ્રી બ્રહ્માએ કીધું કે તારું વંદનમાં જોઈએ છે, અને મહિષાસુરે કીધું કે મને અમર બનાવી નાખો, મારું મૃત્યુ કોઈના હાથે ના થાય. અને બ્રહ્માએ કીધું કે જન્મ થાય પણ મૃત્યુ પણ થાય. અને મહિષાસુરે કીધું કે મારું મૃત્યુ એક સ્ત્રીના હાથો જ થાય. તો બ્રહ્માએ કીધું તથાસ્તુ કહીને તે તો નિશ્ચિત થઈ ગયા. અને મહિષાસુર જોરથી હસવા લાગ્યો અને તેને કીધું કે ભગવાને મને અમરનું વરદાન આપી દીધું છે, હવે મને એક કમજોર અને અભ્યાસથી મને શું મળશે. અને મહિષાસુર તો ખુશીથી તેના લોકો પાસે ગયો અને તેને કીધું કે સ્વર્ગ પર આક્રમણ કરી આક્રમણ મહિષાસુર તેની સેના સાથે સ્વર્ગ પર આક્રમણ કર્યું. ચાલો ઇન્દ્રના દેવોએ કીધું કે ચાલો જલ્દી ઇન્દ્રદેવને સૂચના આપવી પડશે. દેવો અને અસુરો વચ્ચે કમાસાન યુદ્ધ થયું. ત્યાંથી ભાગવું પડ્યું અને મહિષાસુર ઇન્દ્રનો રાજ્ય લઈને તેની રાજગાદી ઉપર બેસી ગયો અને તેણે કીધું કે હું રાજાઓનો રાજા છું. બ્રહ્મા વિષ્ણુ શિવની ભક્તિ બંધ. શિવને કીધું કે તમે અમારું પ્રાણ બચાવો અને શિવે તેની શિવ બ્રહ્મા અને વિષ્ણુ તેની ભક્તિથી શક્તિ બનાવી શક્તિ કરી અને તેમાંથી નીકળા મા દુર્ગા. અને મા ઇન્દ્રના દેવોએ કીધું કે મા દુર્ગાને કીધું કે તમે તો લોકની દેવી છો, દુર્ગા છો, તમે મહિષાસુરનો વ્રત કરીને મને બચાવો. અને મા દુર્ગાએ અસ્ત્રશસ્ત્ર લઈને શિવ પર સવાર થઈને તેણે મહિષાસુરનો વ્રત કર્યો.